આ પતિ પત્ની ની વાત આવી ને એટલે એક વાત કહી દઉં. એક જો તેની ઘરવાળી રોજ પાણીપુરી ખાવા લઈ જાય, રોજ પાણીપુરી ખાવા લઈ જાય. એક દી મેં પૂછ્યું, મેં તું તારી ઘરવાળી રોજ પાણીપુરી ખાવા કાં લઈ જા? મને કે પાણીપુરી ખાય એટલી વાર મૂંગી રે ને, મારી વાત તો સાંભળે, નકર તો આખો દી બાગ 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 કરતી જ હોય ભાઈ. અને આ બહેનો જે પાણીપુરી વાળા ને લારીએ હિન્દી ના ઉપાડ કરે છે, હા સાહેબ ધનુર ઉપડી જાય ને એવું હિન્દી બોલો, મોટી મોટી પૂરી દેના, કાણા વાળી નહીં દેના, પાણી કોણી આતા હે ને લુગડા પલળતા હે, ખાટા પાણી મીઠા પાણી બે માં ડબોળ, થોડાક છીણ્યા વધારે નાખના હો ભૈયાજી. બોલો ભાઈઓ કે હા બેન હા, એ ભાઈઓ પાછો ગુજરાતી જ બોલતો હોય, બોલો તો હિન્દી ના ઉપાડ કરે. હા એક બેન તો દૂધ વાળા ને કે ભૈયા તું મોડા આતે હો ને તો મારા ધણી ધકતા હે, એ કામે થી આવતા હે ને સીધા ખાવા બેતા હે, દૂધ નહીં આવતા હે ને તો વડકા ભરતા હે. બોલો દૂધ વાળો કે પણ બેન નળ મોડા આવે માં હું શું કરું, એ દૂધમાં પાણી દાબીને લાવતો બોલો. હા એક બેન તો હમણાં ઘર વાળા કે તમે એટલા બધા કાળા છો ને હું ગોરી છું તો આપણા છોકરા કેવા થાય, મેં કીધું છટ્ટા પટ્ટા વાળા, કીધું આ કાળા ધોળા ભેગા થયા છે ને એવું જ થવાનું. હા આ પતિ પત્ની ની વાત આવી ને એટલે વાત કેવાની મજા આવે. મારી શેરીમાં છે ને પાંચ છ બહેનો બેઠા બેઠા વાતો કરતા. એક બેન કે હે હંસા તારું ગાલ કાં હોજી ગયો, તો હંસા કે કાલ મેં મારા ઘરવાળા પાસે વીટી માંગી ને તો મારા ઘરવાળા મને બે ઝાપટી હતી, એક વીટી માંગી ને તો મારા ઘરવાળા મને બે ઝાપટી હતી. કે બાજુ બીજા ગંગાબેન બેઠા હતી કે લે મેં કે કાલ મારા ઘરવાળા પાસે બે સાડી માંગી ને તો મારા વરે મને બે સાડી દીધી, હે બે સાડી માંગી ને તો મારા વરે મને બે સાડી દીધી એમ. કે બાજુમાં એક બેન બેઠા હતા ને હે ભગવાન મારો પતિ તો દેવતા છે દેવતા, બીજી ભાઈ બાજુ બેઠી હતી કે હાય હાય મારે તો હજી જીવતા છે, હું ત્યાંથી નીકળ્યો ને તો હા એક બેન હા ઉદાસ બેઠા હતા. તો મેં એ બેન ને કીધું, મેં બેન તમે કેમ કઈ બોલતા નથી ઉદાસ બેઠા છો? મને કે હું બોલું ભાઈ, કે કાલે 52 સાસુ ભરેલી બસ સાપુતારા પ્રવાસમાં ગઈ હતી. મને કે નૌશાદ ભાઈ 52 સાસુ ભરેલી બસ સાપુતારા પ્રવાસમાં ગઈ હતી અને એ ખીણ માંથી બસ નીચે પડી અને 52 સાસુ મરી ગયા. મેં કીધું તમારા સાસુ એમાં હતા? મને કે ના એ બસ ચૂકી ગઈ હતી. બોલો એ બસ ચૂકી ગઈ હતી ને એની હાહુ એમાં આ ઉદાસ બેઠી હતી. હા મારા એક વાર લગ્ન થયા, દાંત કેમ કાઢો, દાંત થોડા કઢાય ભલા મને, દુઃખદ ઘટના તો બધાને જીવનમાં બનતી જ હોય ને. મારા એક વાર લગ્ન થયા હતા, મારી ઘરવાળી મેં કીધું તું મારી એકે વાતમાં સહમત નથી, હું હું ગધેડો છું? મને કે આ વાતમાં સહમત છું. હા મારી ઘરવાળી મને કે તમે કે આવો ભોળા છો તમને બધા છેતરી જાય, મેં કીધું શરૂઆત તારી માએ કરી. હા હું મારા સાસરે ગયો ને મારા સાસરે, તો મારા સાસુ મને કે તમે મારા 1,00,000 રૂપિયા દીકરીની કેવી દશા કરી, મેં કીધું 50,000 માં પાછી જોતી, અડધા ભાવમાં લઈ લ્યો પણ મને મુક્ત કરો. હા હમણાં હું ઘરે જમવા બેઠો હતો ને તો રોટલી બળેલી આવી, તો મેં મારા ઘરના કીધું, મેં કીધું આ રોટલી બળેલી આવી, તને બા જેવી રોટલી બનાવતા નથી આવડતી, મને કે બા જેવી રોટલી ખાવી હોય ને તો બાપુજી જેવો લોટ બાંધતા શીખી જાઓ. કઈ મને ખબર પડી કે મારા બાપા લોટ હતા ને બાંધતા. એક જણો તો ઘરે ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠો ને રોટલી આવી પણ ચોપડ્યા વગર ની આવી, એની ઘરવાળી ઉપર ગરમ થઈ ગયો, રોટલી ચોપડીને દેતી જા ચોપડીને દેતી જા. એની ઘરવાળી રસોડામાંથી ક્યાં 8 દીથા ઘી ખાલી થઈ ગયું છે, તમને રોજ કહું છું ઘી લાવો છો પાછા રાડ્યું નાખો છો, ખાઈ લો છાનું મને. એને વરને એમ છું મારી હામું બોલ છો, મોબાઈલનો છૂટો ઘા કર્યો રસોડામાં, તો રસોડામાંથી હાણસીનો ઘા આવ્યો તો સીધો કપાળમાં, તો કપાળમાં ઢીમણું થઈ ગયું, તો થાળી મૂકીને નીકળી ગયો બજારમાં ઢીમણા ઉપર હાથ ફેરવતો ફેરવતો. મને હામો મળ્યો, મેં કીધું હું થયું? મને કે ઢીમણું ઉપડી ગયું, મેં તું ઘરે જઈને ઘી ચોપડો, મને કે આ ઘીના તો ઢીમણા ઉપડ્યા છે.